પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ નાનજી કાલિદાસ કન્યા શાળાનું બિલ્ડિંગ જર્જરિત બની ગયું છે, જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. ત્યારે વહેલી તકે પાલિકા દ્વારા આ જર્જરિત બિલ્ડિંગનું સમારકામ અથવા તો ધરાશાયી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરના ખારવાવાડ વિસ્તારમાં આવેલી નાનજીભાઈ કાલિદાસ મહેતા કન્યા શાળાનું બિલ્ડિંગ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે. ખાસ કરીને આ બિલ્ડિંગની પાછળનો ભાગ અતિ જર્જરિત બન્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે બિલ્ડિંગની પાછળના ભાગની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ જર્જરિત બિલ્ડિંગ અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હું આશાબેન બેન બોલું છું, કોટિયા. આ સ્કૂલમાં અમે કેટલી અરજી કરી છે તો એ લોકો કોઈ પારવા જ નથી આવતા. અમારા છોકરાઓ અહીં રમતા હોય માથે માથે પડે તો જવાબદારી કોણ લેશે? એ લોકો અમે સરને કેટલી વાર અરજી કરી તો સામેથી અમને એમ કહે છે કે તમે અહીં તો ચરીને તોડી લ્યો, તમે અહીં સ્કૂલમાંથી આવીને હવે અમારે વિશે એ કંઈ તોડવાનું, એ કંઈ જવાબદારી કંઈ. તો એ સરને એમ કહે છે તો કે અમે એમ કહે છે અમે ફરિયાદ કરીએ છીએ તો એ લોકો એ કે તોડવા નથી આવતા. એ કે તો એ લોકો કેટલી વાર અહીં જોઈ ગયા છે તો નગરપાલિકા આવતા નથી, કે નગરપાલિકાનું છે એમ લોકો કહે છે. અમારી એ માંગ છે કે આ લોકો ઝાડવું તોડી જાય, પીપરી ઉઈ ગઈ ને ઉપર એ પારી નાખે પીપરી અમારી, એ દિવાલ તોડી નાખે એ લોકો એમ કે હાવ જળચર થઈ ગઈ. તમે જોવો એ અમારે હવે પેઢિયા એ ઘડીએ ઘડી નીચે પડે છે અહીંયા એ લોકોના. તો એટલે અમારી અરજી એ જ છે કે એ લોકો અહીં તોડી જાય નગરપાલિકા વાળા, બીજું કંઈ છે નહીં અમને. અમારા છોકરા બધા કેટલા જણા છે અહીં, બધા રમતા હોય, બપોરના રમતા હોય, રાતના રમતા હોય, તો એ લોકોને કંઈક જોવું તો જોઈએ ને. એ લોકો સરને કહે છે અમે કેટલી વાર ફરિયાદ કરવા જાય છે, સર એમ જ કહે છે કે અમે કંઈ અમે આવ્યા હતા બધા, અમારા નાતવારા આવ્યા હતા, ઘણા જોવા આવ્યા હતા, પણ એ લોકો અમારું માનતા નથી એ લોકો એમ કહે છે.